મહાનગરપાલિકાના આવકના મુખ્ય સ્ત્રોત એવા વેરાનું જંગી લેણું બાકી છે, જેથી આમ આદમી પાર્ટી દ્વારા આરટીઆઈમાં મળેલા જવાબ સાથે આક્ષેપો કરાયા છે. એસએમસી દ્વારા વસૂલાતમાં ખાનગી કંપનીઓ, મોબાઈલ ટાવરો, બેંક મિલો, પાર્ટી પ્લોટ પાસેથી બાકી વેરા ઉઘરાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેને કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને 734.34 કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો બાકી રાખ્યો છે. વેરાનું ઉઘરાણું ન કરીને પાલિકાએ 200 કરોડની લોન લઈને પ્રજાને દેવાદાર બનાવી દીધી છે. સાક્ષકોની અણઆવડતને પણ દર્શાવે છે. સર્કિટ હાઉસ ખાતે આપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીના પુરાવા આધારે સુરત મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જણાવ્યું હતું કે એસએમસી દ્વારા મિલીભગત કરીને વેરા બાકી રાખવામાં આવ્યા છે. વર્ષ 2016-17ની સરખામણીમાં 2021માં 308% વેરો થયો છે, જે વર્ષ 2016-17ની સરખામણીમાં 2018-19માં 116% વેરામાં વધારો કર્યા છે. આ દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું છે કે એસએમસીએ 732 કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે, તે ઉઘરાવવાના બદલે 200 કરોડની લોન લઈને સુરતની જનતાને દેવાદાર બનાવી રહ્યા છે. વેરા ઉઘરાણીમાં 63% ગાબડું પડ્યું છે. આટલી મોટી માતબાર રકમ એસએમસી દ્વારા વસૂલાતમાં બાકી છે, જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે. મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. મેં લોકોએ એક આરટીઆઈ કરી હતી અને આરટીઆઈના માધ્યમથી અમારી પાસે જે ચોંકાવનારો એક ખુલાસો આવ્યો છે એ આપ સમક્ષ અમે મૂકીએ તો મોટી મોટી વેરા વસૂલાતમાં જે એસએમસી દ્વારા કંપનીઓ બાકી છે તો એમાં ખાનગી કંપનીઓ, મોબાઈલ ટાવર, મિલો, પાર્ટી પ્લોટો, બેન્કો આ બધા પાસેથી મળી અને ટોટલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 732 કરોડ રૂપિયાનું વેરા વસૂલાતનું ઉઘરાણું બાકી છે. અને એ વેરા વસૂલાતના ઉઘરાણાના બાકીની વિગતની વાત કરીએ તો મોબાઈલ ટાવર કંપનીઓ પાસેથી ટોટલ 78 કરોડ અને 85 લાખનું વેરા વસૂલાતનું ઉઘરાણું બાકી છે. ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલની વાત કરીએ તો 13 કરોડ અને 96 લાખનું ઉઘરાણું બાકી છે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસોની વાત કરીએ તો 3 કરોડ અને 84 લાખનું ઉઘરાણું બાકી છે. બેન્કો પાસેથી 1 કરોડ અને 24 લાખનું ઉઘરાણું બાકી છે. અલગ અલગ ટેનામેન્ટ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલની વાત કરીએ તો 634 કરોડ, એમ કરીને ટોટલ 732 કરોડ રૂપિયાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ દ્વારા મિલીભગતથી આ 732 કરોડનું વેરા વસૂલાતનું ઉઘરાણું બાકી છે. અને આ વેરા વસૂલાતનો ઉઘરાણાનો બાકીનો જે બોજ છે એ સુરતની જનતા બની રહી છે, જે સામાન્ય જનતા 2016 અને 2017માં જે વેરો આપતી હતી 2016 અને 2017ની સરખામણીમાં અત્યારે જો વેરાની વાત કરવામાં આવે તો 308% વેરાનો વધારો થયો છે 2020-21માં. એટલે કે સામાન્ય માણસ, કોઈ દુકાનદારક હોય કે કોઈ ગરીબ હોય કે મધ્યમ વર્ગીય હોય, જ્યારે પોતાનો વેરો ભરતો નથી તો ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ પઠાણી ઉઘરાણી કરી અને ત્યાં સીલ મારી દે છે. જ્યારે મોટી મોટી કંપનીઓને આ ભ્રષ્ટ ભાજપ શાસકો અને અધિકારીઓ છાવરી રહ્યા છે ને એના પાસેથી વેરાનું જે વસૂલાતનું કરોડો રૂપિયાનું ઉઘરાણું બાકી છે એ મિલીભગતથી કરી નથી રહ્યા અને સુરતની જનતા એનો ભોગ બની રહી છે, જે દેશનું ધનાઢ્ય ગણાતું એવું સુરત મહાનગરપાલિકાનું કોર્પોરેશન આજે 200 કરોડની બોન્ડિંગ લોન લેવા માટે દેણાદાર બની ગયું છે. એ આ તગલકી નિર્ણયો અને ભાજપના ભ્રષ્ટ ભાજપ શાસકોના નિર્ણયો અને વહીવટના લીધે આજે સુરત મહાનગરપાલિકા દેણાદાર બની ગઈ અને સુરતની જનતા આ લોકોના પાપે પીસાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.